फ्रेंड्स, गुड मॉर्निंग। आज आप संख्या पद्धति में बीजो भाग जो तो आप पहलो भाग जो हे पहला भागनी अंदर जो आप एक्जाम्पल जो था उदाहरण जो था एना विषे आप समझूती मेरी हे एना लगता एक्जाम्पल था ये आप गण्या हे। तो विद्यार्थी मित्रों, अपना आगळना अंदर जो तू कि प्राकृतिक संख्याओं कोने कहेवाय, पूर्ण संख्याओं कोने कहेवाय, समय संख्याओं कोने कहेवाय अने पूर्णांक संख्याओं कोने कहेवाय एना विषेनो आपणे ख्याल मेळव्यो हतो। तो विद्यार्थी मित्रों, अहींया एक उदाहरण आपेलुं छे कि एक अने बे नी वच्चेनी पांच समय संख्याओ शोधो। तो विद्यार्थी मित्रों, परीक्षानी अंदर ज्यारे दाखलो पूछाय छे तो आपणे रीत नंबर बे करवानी छे, बीजी कोई रीत करवानी नथी। एटले के एक अने बे नी वच्चे पांच समय संख्याओ शोधो। तो अहींया जो विद्यार्थी मित्र, पांच समय संख्याओ शोधवानी कीधी छे। केटली समय संख्याओ कीधी छे शोधवानी? पांच संख्या। आपणने कई कई आपेली छे? तो के एक अने बे संख्या आपेली छे। तो अहींया आपणे समय संख्या केटली शोधवानी छे? तो के पांच। तो शू करवानुं छे पहेलो आपणे? तो के पांच वत्ता एक बराबर केटला थशे? छ थशे। पांच वत्ता एक एटले छ। एटले के जेटली समय संख्या शोधवानी होय एनी अंदर आपणे केटला उमेरवाना छे? एक उमेरवाना छे। तो हवे जे छ आवे छे ए अहींया आपणी पासे बे संख्याओ छे, एक अने बे। तो आपणे पहेली मां लईए तो एने छ वडे ગુણવાના અને છ વડે ભાગવાના। કેટલા વડે? છ વડે ગુણવાના અને છ વડે ભાગવાના। તો આપણને શું સંખ્યા મળશે? છ ભાગ્યા છ। હવે વિદ્યાર્થી મિત્રો, આપણને કદાચ બહુ ઈચ્છા હશે ઉડાડવાની સંખ્યાઓ, કે આપણે સર આ છ છ ઉડાડી દઈએ એક આવે એવું આપણે અત્યારે હાલ અહીંયા કરવાનું નહીં। જ્યારે ઉડાડવાના આવશે ત્યારે હું કહીશ કે ઉડાડી દેજો હવે, એટલે હાલ ઉડાડવાના નહીં, આ સંખ્યા આપણે રાખવાની છે। બીજી સંખ્યા આપણી પાસે કઈ છે? તો કે બે। તો બે ને પણ આપણે કેટલા વડે ગુણવાના છે? છ વડે ગુણવાના અને છ વડે શું કરવાના છે? ભાગવાના છે। તો અહીંયા આપણને કેટલા મળશે? બે ગુણ્યા છ એટલે બાર ભાગ્યા છ, બાર ભાગ્યા છ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શું કીધું છે કે એક અને બે ની વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધવાની છે। કેટલી સમય સંખ્યા શોધવાની છે? પાંચ સમય સંખ્યા શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, છ ભાગ્યા છ અને બાર ભાગ્યા છ ની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ આવે છે એ આપણે શોધવાની છે। તો છ ભાગ્યા છ, ચલો અહીંયા લખીએ આપણે છ ભાગ્યા છ, અને હવે એની વચ્ચે આવશે કઈ? આવશે સાત ભાગ્યા છ, આઠ ભાગ્યા છ, નવ ભાગ્યા છ, દસ ભાગ્યા છ, અગિયાર ભાગ્યા છ અને બાર ભાગ્યા છ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, છ ભાગ્યા છ અને બાર ભાગ્યા છ ની વચ્ચે આપણને કેટલી સંખ્યાઓ મળે છે? તો આપ ગણી શકો છો કે સાત ભાગ્યા છ એટલે એક સંખ્યા, આઠ ભાગ્યા છ એટલે બીજી સંખ્યા, નવ ભાગ્યા છ એટલે ત્રીજી, દસ ભાગ્યા છ એટલે ચોથી, અને અગિયાર ભાગ્યા છ એટલે પાંચમી સંખ્યા મળશે। તો આપણે લખી શકીએ કે આમ એક અને બે વચ્ચે પાંચ સમય સંખ્યાઓ કઈ હોય મળશે? તો કે સાત ભાગ્યા છ, આઠ ભાગ્યા છ, નવ ભાગ્યા છ, દસ ભાગ્યા છ, અગિયાર ભાગ્યા છ। તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો જવાબ છે। ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બીજો દાખલો છે કે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધવાની છે। ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું શું કરવાનું છે કે અહીંયા કુલ કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે આપણને? તો કે પાંચ। કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે? તો કે પાંચ। સૌ પ્રથમ આપણે શું કરવાનું છે અહીંયા? તો આપણે લખવાના છે કે પાંચ વત્તા એક એટલે કેટલા થશે? છ। પાંચ વત્તા એક એટલે છ। હવે જે આ છ મળે છે આપણને અહીંયા, જે આપણને અહીંયા જે સમય સંખ્યા આપણને આપેલ છે, પ્રથમ સમય સંખ્યા કઈ આપેલી છે? કે ત્રણ ભાગ્યા પાંચ આપેલ છે। કઈ આપેલ છે? ત્રણ ભાગ્યા પાંચ। તો એને આપણે ઉપર અને નીચે છ વડે ગુણીશું, એટલે કે ત્રણ ગુણ્યા છ
3 गुणिया 6 થશે 5 गुणिया 6 થશે તો શું થશે અહીંયા તો કે 3 गुणिया 6 અને 5 गुणिया 6 તો 6 તરીકે ના થશે 18 થશે અને 6 5 કેટલા થશે તો કે 30 થશે ઓકે તો પહેલી સંખ્યાને આપણે 3 ભાગ્યા 5 માટેની આ શું કિંમત મળે છે 18 ભાગ્યા 30 તો બીજી સંખ્યા આપણે પાસે કઈ છે તો કે 4 ભાગ્યા 5 છે તેને આપણે 6 ભાગ્યા 6 વડે ગુણીએ છીએ તો શું થાય 6 ગુણ્યા 4 એટલે કે 24 6 ગુણ્યા 4 કરવાનો છે આપણે શું કરવાનો છે 6 ગુણ્યા 4 કરવાનો છે તો 4 ગુણ્યા 6 ભાગ્યા 5 ગુણ્યા 6 6 ગુણ્યા 4 કેટલા થશે 24 અને 6 5 30 કેટલા થશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો 18 અને 30 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવશે 18 અને 30 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે તો આપણે એ જોઈએ તો કે 18 ભાગ્યા 30 અને અહીંયા આપણે લખીશું 24 ભાગ્યા 30 એમની વચ્ચે કઈ કઈ આવે છે તો કે 19 ભાગ્યા 30 20 ભાગ્યા 30 21 ભાગ્યા 30 22 ભાગ્યા 30 અને 23 ભાગ્યા 30 તો આપણે જોઈ શકીએ છીએ તો કઈ સંખ્યા હશે તો કે 24 ભાગ્યા 30 તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણો જવાબ શું અહીંયા મળશે આપણને કે 3 આમ આપણે લખી શકીએ અહીંયા જવાબની અંદર કે આ 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5 વચ્ચે ની 5 સમય સંખ્યા કઈ કઈ મળશે તો આપણે અહીં જોઈ શકીએ છીએ તો કે એક તો છે કે 19 ભાગ્યા 30 કઈ છે 19 ભાગ્યા 30 બીજી છે 20 ભાગ્યા 30 21 ભાગ્યા 30 22 ભાગ્યા 30 23 ભાગ્યા 30 આ છે આપણો જવાબ હવે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ કોઈ કન્ફ્યુઝન હોય કે સર આમાં આપણે કેવી રીતના કરવાનું છે તો આપણે પહેલો યાદ એ રાખવાનું છે સોપાન નંબર 1 લખવું હોય તો લખી શકો છો કે પહેલા શું કરવાનું છે કે 3 ભાગ્યા 5 અને 4 ભાગ્યા 5 વચ્ચેની કુલ આપણે કેટલી સંખ્યાઓ શોધવાની છે તો કે 5 સંખ્યાઓ શોધવાની છે કેટલી સંખ્યાઓ 5 સંખ્યાઓ તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે જેટલી સમય સંખ્યા શોધવાની હોય એ સંખ્યા પ્લસ કેટલા કરવાના છે 1 તો શું થશે અહીંયા 5 વત્તા 1 એટલે કેટલા થશે 6 થયા તો વિદ્યાર્થી મિત્રો એ જે સંખ્યા તમને મળે છે અહીંયા કેટલા મળશે 5 વત્તા 1 એટલે 6 મળે છે એ 6 ને આપણે જે સમય સંખ્યા જેની વચ્ચેની સમય સંખ્યા શોધવાની હોય છે એ સંખ્યા વડે આપણે ઉપર અને નીચે ગુણવાના છે ઉપર અને નીચે શાના માટે ગુણવાના છે હવે આ તરીકે તમને એવું થાય કે સર આપણે એકલા ઉપર જ ગુણીએ તો કઈ વાંધો ખરી તો વાંધો મોટો થશે તો આપણે એને જે 6 આપ્યા છે ને એ એમને ગિફ્ટમાં આપ્યા એવું લાગશે પણ આપણે કોઈ વસ્તુ ગિફ્ટમાં આવવાની નથી તો એના માટે કરીને આપણે શું કરવા પડે ભાગવા પણ પડે છે હવે આપણા તરીકે એવું થાય કે સર આપણે આ સંખ્યા ખોટી નથી તો આપણે આ ઉડાડી દઈએ તો આપણને જે આ સંખ્યા છે એ મૂળ સંખ્યા આપણને પાછી મળી જશે મૂળ સંખ્યા આપણને પાછી મળી જાય જો તમે એકલી સંખ્યા વડે ગુણો છો તો 6 તરી 18 18 ભાગ્યા કેટલા થશે 5 થશે તો 18 ભાગ્યા 5 કરો તો તમને 3 ભાગ્યા 5 નહીં મળે 18 ભાગ્યા 5 કરો તો તમને 3 ભાગ્યા 5 નહીં મળે પરંતુ અહીંયા 18 ભાગ્યા 30 છે 18 ભાગ્યા 30 છે તમે જો એના ઉડાડવા જશો તો શું થશે 6 તરી 18 થશે 6 તરી 18 થાય અને 5 ગુણ્યા 6 થાય 6 6 કેન્સલ કરો તો 3 ભાગ્યા 5 મળી જશે તમારી મેઇન કિંમત જશે એટલા માટે ઉપર અને નીચે ગુણવાના થાય છે સારા માટે ગુણવાના થાય છે એટલા માટે ગુણવાના થાય છે તો શું કરવાનું છે પેલું કે 5 પ્લસ 6 એટલે કે 6 વડે ઉપર અને નીચે ગુણ્યા ત્યાર પછી 3 ગુણ્યા 6 કર્યા એટલે શું થશે 18 થશે 5 ગુણ્યા 6 કરો છો તો કેટલા થશે 30 થશે આ બીજી આપણે સંખ્યા કઈ છે 4 ભાગ્યા 5 તો 4 ભાગ્યા 5 ને પણ આપણે 6 વડે ઉપર અને 6 વડે નીચે ગુણીએ તો કેટલા થશે 6 ગુણ્યા 4 એટલે કેટલા થશે 24 થશે અને 6 ગુણ્યા 5 કેટલા થશે 30 થશે તો વિદ્યાર્થી મિત્રો 18 ભાગ્યા 30 અને 24 ભાગ્યા 30 ને વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે આપણે તો 18 અને 30 ની વચ્ચે એટલે કે 18 અને 30 ની વચ્ચે ખાસ ધ્યાન આપજો 18 ભાગ્યા 30 પણ નહીં આવે અને 24 ભાગ્યા 30 પણ નહીં આવે તો એમની વચ્ચેની સંખ્યાઓ આપણને
मैसे तो कई कई संख्याओ मैसे तो के 19/30 20/30 21/30 22/30 અને 23/30 तो विद्यार्थी मित्रों आपने 1 2 3 4 અને 5 સમય સંખ્યાઓ મળી જાય છે ઓકે तो विद्यार्थी मित्रों अपने बे एक्जाम्पल गण्या एक पहला दाखलो क्या गण्या तो कि एक अने बे नी वच्चे नी पांच समय संख्याओ शोधो त्यार पछी आपने बीजो दाखलो क्या गण्यो छे तो कि 3/5 अने 4/5 वच्चे नी समय संख्याओ शोधो तो विद्यार्थी मित्रों अपने उदाहरण एक अने बे नी अंदर जे गण्या छे एमां 3/5 अने 4/5 वच्चे खाली फक्त पांच समय संख्याओ शोधवानुं कीधेलुं छे केटली समय संख्याओ पांच समय संख्याओ शोधवानुं कहेलुं परंतु आप जाणो छो कि संख्या रेखा पर केटली संख्याओ आवेली हशे तो के अनंत सुधीनी संख्याओ हशे एक अने बे नी वच्चे केटली संख्याओ हशे तो के असंख्य संख्याओ आवेली होय छे अनंत समय संख्याओ आवेली होय छे तो आपणे अहीं जो आ संख्या रेखाने बात करे छे तो संख्या रेखा पर केटली संख्याओ आवेली छे एनी आपणे जोई लईए तो संख्या रेखा पर अहीं जुओ -1 तो माइनस पछी -2005/2006 छे 0 छे त्यार पछी 1/3 छे 3/4 छे 1 छे तो विद्यार्थी मित्रों आपणे 1 0 अने 1 वच्चे केटली संख्याओ रहेली छे समय संख्याओ अनंत सुधी रहेली होय छे तो विद्यार्थी मित्रों आ तमारो होमवर्क छे छे होमवर्क छे तो ये पहला प्रश्न ये छे कि 3 અને 4 ની વચ્ચે ની 6 સમય સંખ્યાઓ શોધવાની છે શું શોધવાનું છે 4 અને 3 અને 4 વચ્ચે ની 6 સમય સંખ્યાઓ જે રીતે આપણે એક્ઝામ્પલ ગણ્યો છે એવી રીતે શોધજો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં એનું કારણ સહિત ઉત્તર આપો તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્ર આપણે આ બે બંને દાખલાનો આપણે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ એના માટે તમારા હોમવર્કની અંદર આ દાખલાના જવાબ આપવાના રહેશે અને નોટબુકની અંદર લખી દેજો तो विद्यार्थी मित्रों अपने असमय संख्या શું છે એના માટેની થોડી વિશેષ માહિતી આપેલી છે એના વિશે આપણે પહેલા જોઈ લઈએ આ કોણ છે તો કે પાયથાગોરસ છે કોણ છે પાયથાગોરસ તો મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસના અનુયાયીઓએ સમય સંખ્યાઓ ન હોય તે સંખ્યાઓની શોધ લગભગ ઈસવીસન પૂર્વ 400 ની આસપાસ કરી લીધી હતી તો કે મહાન ગણિતશાસ્ત્રી પાયથાગોરસના અનુયાયીઓ એટલે કે એના સહઅધ્યાયીઓએ ક્યારે શરૂ કરી હતી શોધ કરી લીધી તો કે ઈસવીસન પૂર્વ 400 ની આસપાસ શોધ કરી લીધી હતી સને શોધ કરી હતી તો કે સમય સંખ્યાઓ ન હોય તે આવી સંખ્યાઓને આપણે શું કહીએ છીએ અસમય સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વ્યાખ્યા મળી ગઈ असमय संख्या कोने कहेवाय तो के असमय संख्या कोने कहेवाय के जे संख्या समय संख्या नथी तेने शुं कहेवाय छे तो के असमय संख्या कहेवाय छे तेने अपूर्णांक के पूर्णांक संख्याना स्वरूपमां न लखी शकाय तो आपणे खास ध्यानमां राखवानुं छे मित्रों के असमय संख्या छे एने आपणे अपूर्णांक अपूर्णांक एटले के 7/8 छे एवी रीतना आपणे लखी शकीए નહીં એના સ્વરૂપમાં લખી ના શકાય પાયથાગોરસના અનુયાયીઓએ અને કોટોનના હિપ્સકસ દ્વારા અસમય સંખ્યાઓની શોધની આસપાસની અનેક દંતકથાઓ છે આ બધી દંતકથાઓમાં હિપ્સકસનો એક કમનસીબ અંત છે તે ક્યાં તો એ વર્ગમૂળમાં બે અસમય સંખ્યા છે તે જાણવા માટે અથવા વર્ગમૂળમાં બે
અનુયાયીઓને બહારના લોકોના વિશેષ રહસ્યને જાહેર કરવા માટે. આ વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની દ્રષ્ટિ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અહીંયા વિશેષ જ્ઞાન આપેલ છે, તો આપણે વિશેષ જ્ઞાન બહારથી જેટલું મળે એટલું લઈ લેવું જરૂરિયાત છે આપણા માટે. તો આ પહેલી આપણે ચર્ચા કરી લઈએ કે અસમય સંખ્યાઓ માટે, અસમય સંખ્યાઓ આપણે કોને કહી શકાય, અસમય સંખ્યાઓ કોને કહી શકાય. તો અસમય સંખ્યા આપણે કોને કહીશું કે જે સંખ્યા સમય સંખ્યા નથી, શું જે સંખ્યા સમય સંખ્યા નથી તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ, અસમય સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, વ્યાખ્યા તમારી સમક્ષ છે કે જો એસ ને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં મૂકી ના શકાય, તો તેવી સંખ્યા એસ ને. એટલે કે અહીંયા જુઓ, હવે તમે કદાચ કન્ફ્યુઝનમાં હશો કે સર આ એસ શેના માટે છે, તો પણ અહીંયા એસ બધી કિંમત બરાબર શું કિંમત લીધી છે, પી ભાગ્યા ક્યુ લીધી છે. અને આપણા ડાયરેક્ટ આપણે જો આ એસ ને જ ના લેવો હોય તો આપણે લખી શકીએ કે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં ના લઈએ, સ્વરૂપમાં ન હોય તો તેને શું કહી શકીએ આપણે, અસમય સંખ્યા કહી શકીએ. શું કહી શકાય, અસમય સંખ્યા. તો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે કે અસમય સંખ્યા કયા કયા કહી શકાય, તો વર્ગમૂળમાં ત્રણ છે, વર્ગમૂળમાં ત્રણ છે, વર્ગમૂળમાં બે છે, વર્ગમૂળમાં પાંચ છે, પાઈ છે. હવે પાઈ આપેલ છે, તો અહીંયા તમે એક પ્રશ્ન પૂછું કે પાઈ એ અસમય સંખ્યા છે, રાઈટ છે, પાઈ એ અસમય સંખ્યા છે, તો એની વેલ્યુ શું છે, તો કે બાવીસ ભાગ્યા સાત, બાવીસ ભાગ્યા સાત. તો શું બાવીસ ભાગ્યા સાત એ અસમય સંખ્યા છે, તો કે ના, બાવીસ ભાગ્યા સાત એ કેવી સંખ્યા છે, તો કે સમય સંખ્યા છે. ખાસ ધ્યાન રાખજો અહીંયા, અસમય સંખ્યા એટલે કે દશાંશ ચિહ્નની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું હજી, પણ દશાંશ ચિહ્નની અંદર દશાંશ જે અનંત અનાવૃત જે સંખ્યા હોય ને, અનંત અનાવૃત જે સંખ્યા મળે ને આપણને, અનંત અનાવૃત જે સંખ્યા મળે, તો અનંત અનાવૃત જેવી કે આ જે સંખ્યા અહીંયા આપેલી છે ને આ સંખ્યા શું કહેવાય, અનંત અનાવૃત કહેવાય. કેવી સંખ્યા કહેવાય, અનંત અનાવૃત કહેવાય. તો અનંત અનાવૃત જે સંખ્યા મળે છે એને આપણે શું કહીએ છીએ, અસમય સંખ્યા તરીકે ઓળખીએ છીએ, અસમય સંખ્યા તરીકે. કેવી સંખ્યા ને, તો કે અનંત અનાવૃત. તો એ જો ઉદાહરણ અંદર આપેલ છે કે વર્ગમૂળમાં બે છે, વર્ગમૂળમાં ત્રણ છે, વર્ગમૂળમાં પાંચ છે, પાઈ છે, ઝીરો પોઈન્ટ વન ઝીરો વન વન ઝીરો વન 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 ઝીરો વન. એટલે કે અનાવૃતનો મતલબ શું થાય, કે અનાવૃતનો મતલબ કે કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. ખાસ ધ્યાન રાખજો કે કોઈ સંખ્યાનું પુનરાવર્તન મતલબ કે અહીંયા ઝીરો પોઈન્ટ દસ છે ને, તો દસ ની પાછળ દસ જ આવવા જોઈએ, દસ ની પાછળ દસ જ આવવા જોઈએ. આ સંખ્યાનું પુનરાવર્તન કહેવાય, એ સંખ્યા શું કહેવાય, એનું પુનરાવર્તન કહેવાય. તો અહીંયા શું થાય છે, તો કે દસ પછી અગિયાર છે, પાછું ઝીરો એક છે, પાછું અગિયાર છે, ઝીરો એક છે, અગિયાર છે, દસ છે, ને એવી રીતના સંખ્યા આપેલી છે. માટે એવી સંખ્યાને શું કહેવાય છે, અનંત અનાવૃત સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જે સંખ્યાઓ મળે છે એને આપણે શું કહીએ છીએ, અસમય સંખ્યાઓ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ તમને યાદ હશે કે જ્યારે આપણે વર્ગમૂળના સંકેતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ સ્વીકારી રહીએ છીએ કે સંદર્ભનું, સંદર્ભની સંખ્યાનું વર્ગમૂળ એ વર્ગમૂળ એ ઘન વર્ગમૂળ છે. વર્ગમૂળમાં ચાર એ બરાબર શું છે, બે છે, પરંતુ બે અને માઇનસ બે એ બંને ચારના વર્ગમૂળ તો છે જ. આપણે અહીંયા વાત કરીએ કે કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળમાં હોય છે અને વર્ગમૂળમાંથી જ્યારે બહાર નીકળે છે તો આપણને પ્લસ અને માઇનસ બે મળી શકે છે, પરંતુ તમે અહીંયા તમને પ્રશ્ન થાય કે સર માઇનસ બે નું આપણે વર્ગ કરીએ તો આપણને સંખ્યા કેટલી મળે, તો ચાર જ મળશે, પ્લસ ચાર જ મળશે, પ્લસ ચાર જ મળશે. પાયથાગોરસના અનુયાયીઓએ વર્ગમૂળમાં બે એ અસમય સંખ્યા છે તે શોધી કાઢ્યું હતું, તો કે પાયથાગોરસના જે મિત્રો હતા એમણે વર્ગમૂળમાં બે એ શું છે, અસમય સંખ્યા છે એવું શોધી કાઢ્યું. ત્યારબાદ ઈસવીસન પૂર્વ 425 ની આસપાસ સાયરીનના નિવાસી થિયોડોરસ, ખાસ યાદ રાખજો અહીંયા, ઈસવીસન 425 ની આસપાસ કોણ, કે
साबित करियो के कई कई संख्याओ तो के वर्गमूल में 3 छे, वर्गमूल में 5 छे, वर्गमूल में 6 छे, वर्गमूल में 7 छे, वर्गमूल में 10 छे, वर्गमूल में 11, वर्गमूल में 12, वर्गमूल में 13, वर्गमूल में 14, वर्गमूल में 15 અને વર્ગમૂળ માં 17 એ પણ સંખ્યાઓ કેવી છે અસમય સંખ્યાઓ છે તો ક્યારે સાબિત થયું આ બધું કે વર્ગમૂળ માં 3 થી કરે એટલે 3 વર્ગમૂળ માં 5 વર્ગમૂળ માં 6 વર્ગમૂળ માં 7 વર્ગમૂળ માં 10 વર્ગમૂળ માં 11 વર્ગમૂળ માં 12 જો પાયની વાત કરીએ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ તેનાથી પરિચિત છે તો પાયની વાત કરીએ તો હજારો વર્ષોથી વિવિધ સંસ્કૃતિઓ ત્યાંથી પરિચિત છે ઈસવીસન 1700 ના અંતમાં જ લેમ્બર્ટે અને લેજાન્ડ્રે પાઈ એ એક અસમય સંખ્યા છે તેવું સાબિત કર્યું હતું તો આપણે કદાચ થિયરીકલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો કે પાઈ એ એક અસમય સંખ્યા છે એવું કોણે સાબિત કર્યું હતું તો કે લેમ્બર્ટ અને લેજાન્ડ્રાએ સાબિત કર્યું તો જો અહીંયા પાઈ અને આની જે વેલ્યુ આપેલી છે બંને કેવી સંખ્યાઓ છે અસમય સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીતા લઈ ઉભા છે સંખ્યા રેખા પર અને હવે આપણે વાસ્તવિક સંખ્યાઓના સમૂહ કોને કહી શકાય એના વિશેની આપણે માહિતી મેળવવાની તો સીતા બેનના ફેરા પર સંખ્યાઓ જે આપેલી છે કે 1 2 3 4 0 છે -1 છે -2 છે -5 છે પછી અપૂર્ણાંક સંખ્યાઓ છે પછી સમય સંખ્યાઓ પણ છે બધી સંખ્યાઓ નો જે સમૂહ દર્શાવે છે એને શું કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓ કહે છે તો આપણે લખી શકીએ એની વ્યાખ્યા કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે સંખ્યાનો તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ મળે છે તેને આપણે વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહેવામાં આવે છે તો વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કોને કહેવાય છે તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ જે મળે છે અને વાસ્તવિક સંખ્યાઓનો સમૂહ કહે તો વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સમૂહ સંખ્યાઓ જે મળે છે એના સમૂહને આપણે શા માટે દર્શાવી શકીએ છીએ તો કે કેપિટલ આર વડે દર્શાવવામાં આવે તો આપણે જાણી શકીએ કે વાસ્તવિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે તો આ જે સીતાજીના જે થેલાની અંદર જે કિંમતો આપણને મળે છે એ સંખ્યાઓ બધી હોઈ શકે તો ચલો આપણે જોઈએ કે એમના થેલામાં શું શું છે બહાર કાઢીએ તો કે એન છે તો કે 1 2 3 4 અપ ટુ અનંત સુધી છે પછી શું છે ડબલ્યુ છે તો કે 0 છે 1 2 3 અપ ટુ અનંત સુધી છે પછી ઝેડ છે તો કે -1 0 1 અનંત સુધી અને ક્યુ છે તો કે 7/8 છે 5/3 છે આ બધી સંખ્યાઓ મળે છે અને અસમય સંખ્યાઓ આપણે જોઈએ તો કઈ કઈ છે તો કે વર્ગમૂળમાં 3 છે આવી કોઈ સંખ્યાઓ મળી શકે તો સીતાબેનના થેલામાંથી જે કિંમતો જે બહાર નીકળે છે એ પ્રાકૃતિક સંખ્યાઓ છે 1 2 3 છે પૂર્ણ સંખ્યાઓ છે 0 1 અને 2 છે અને પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે તો કે 0 ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે અને ક્યુ છે ક્યુની અંદર એટલે કે સમય સંખ્યાઓ છે સમય સંખ્યાઓ કઈ કઈ છે તો 7/8 છે 5/3 છે અસમય સંખ્યાઓમાં વર્ગમૂળમાં 3 છે અને એટલે કે અનંત અનાવૃત કોઈ પણ સંખ્યા હોઈ શકે છે આપણે બીજું ઉદાહરણ જોવું હોય તો જોઈ શકીએ છીએ તો આવી રીતે કોઈ પણ આપણને સંખ્યા મળી શકે છે તો વાસ્તવિક સંખ્યાઓ એ સમય સંખ્યા અથવા તો અસમય સંખ્યાઓ હોઈ શકે છે એવું આપણે કહી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અહીં થોડુંક ફરીથી આપણે વિશેષ જ્ઞાન મેળવી લઈએ તો આગળ શાસ્ત્ર છે કેન્ટો
मैं पहली बार तुझे दिखाया गया था इधर साथ से डीडे कैंडे सुना हमने डीडे कैंडे। तो आज से अपन ने गणित शास्त्रियों से छे क्या ना तो के जर्मन ना तो क्या रहे हमने शोध करी छे तो के 1870 ना दायका में बे जर्मन गणित शास्त्रियों ने कैंटोर ने डीडे कैंडे दर्शाया तो के प्रत्येक वास्तविक संख्या ने अनुरूप ध्यान रखो ये समझो शू कहवा मांगे छे तो के प्रत्येक वास्तविक संख्या ने अनुरूप वास्तविक संख्या को एक बिंदु छे प्रत्येक वास्तविक संख्या ने अनुरूप वास्तविक संख्या पर एक बिंदु अने संख्या रेखा ना दरेक बिंदु ने अनुलक्षीने एक अनन्य वास्तविक संख्या छे। जब कहीं शू कहते हैं कि वास्तविक संख्या ने अनुरूप बीजी वास्तविक संख्या पर शू एक बिंदु है संख्या रेखा ने अनुलक्षीने तो ये कितनी वास्तविक संख्याओं मिली है अपने तो कि अनन्य वास्तविक संख्याओं मिली सके। तो यहाँ आप जो ये उदाहरण शू है कि संख्या रेखा पर वर्गमूल में बे दर्शावो ये दर्शावानुं छे। तो विद्यार्थी मित्रों अपने आना माटे केने शू करवो पड़शे एक पायथागोरसनो प्रमेय आपनो आवडवो जरूरी छे। शू आवडवो जरूरी छे पायथागोरसनो प्रमेय आवडवो जरूरी छे। ज्यारे विद्यार्थी मित्रों संख्या रेखा पर आपणे वर्गमूळमां बे दर्शावीए छीए त्यारे आपणी पासे पेन्सिल होवी जरूरी छे फूटपट्टी होवी जरूरी छे અને પરિકર હોવું પણ જરૂરી છે। તો અહીંયા જોઈએ આપણે કે એક જે તમારી પાસે ગ્રાફ પેપર છે એ ગ્રાફ પેપરની અંદર રેખા L દોરી છે એનો અંતર આપણે કેટલું લીધું છે 0.1 એકમ લીધું છે એવો એક એકમ એક એકમનો શું દોર્યો છે ચોરસ દોર્યો છે। આપણે જોઈ શકીએ છીએ કે રેખા L દોરો અને તેના પર કોઈ એક બિંદુએ O લઈ O-ને સંગત શૂન્ય લો તો O-ને સંગત આપણે શું લીધું છે શૂન્ય લીધા છે અને એક એકમનું માપ લીધું છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે OA એટલે કે કેટલું માપ લીધું છે એક એકમ લીધું છે અને ત્યાર પછી સંખ્યા રેખા પર એક એકમ લંબાઈનો ચોરસ આપણે દોર્યો છે OABC દોર્યો છે। ત્યાર પછી આપણે જે કાટખૂણો થાય છે એનું AB પણ અહીંયા કેટલું આપેલ છે એક એકમ આપેલ છે। હવે આપણે પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરવાનો છે અને OB મેળવવાના। તો વિદ્યાર્થી મિત્રોને આપણે ઓબીને જોડશું તો શું થશે કાટકોણ ત્રિકોણ થશે અને પાયથાગોરસનો પ્રમેય તમે જાણો છો પાયથાગોરસનો પ્રમેય તમે જાણો છો તો શું થશે અહીંયા પાયથાગોરસના પ્રમેય અનુસાર કાટકોણ ત્રિકોણ શું થશે કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ શું થશે તો કે ઓબીનો સ્ક્વેર। તો ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે કાટકોણ ત્રિકોણની વાત આવે છે ત્યારે કાટકોણ એટલે કે 90 અંશનો ખૂણો હોય છે 90 અંશનો ખૂણો હોય છે અને જે 90 અંશનો ખૂણો હોય છે એની સામેની બાજુ શું કહેવાય છે તો કે કર્ણ કહેવાય છે એ શું કહેવાય છે કર્ણ કહેવાય છે। બીજો આપણે કહેવત કહી શકીએ કે કાટકોણ ત્રિકોણની અંદર સૌથી મોટી બાજુનો માપ ને શું કહેવામાં આવે છે તો કે સૌથી મોટી બાજુને શું કહેવામાં આવે છે તો કર્ણ કહેવામાં આવે છે। તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થશે તો પાયથાગોરસના પ્રમેય વિદ્યાર્થી મિત્રો એવો છે કે કાટકોણ ત્રિકોણનો કર્ણનો વર્ગ એ ખાસ ધ્યાન રાખજો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે તો એમના સરવાળા જેટલો હોય છે એટલે કે આ બંનેનો તમે જે સરવાળો કહો છો આ બંનેનો એટલે કે અહીંયા આપણને શું મળશે આ આપણે ઓ લઈએ છીએ આ એ ના બી લઈએ છીએ તો આપણને શું મળે અહીંયા તો કે આ આપણું શું થશે ઓ બી આપણું શું થશે તો કે કર્ણ થાય શું થાય કર્ણ થશે। તો કર્ણનો વર્ગ એટલે કે શું થાય કે OB નો વર્ગ થશે બરાબર બે બાજુ એટલે કે OA નો વર્ગ બસ AB નો વર્ગ થશે। તો હવે OA નું માપ આપેલું છે એક એકમ છે અને AB નું પણ માપ આપેલ છે એક એકમ છે તો 1 + 1 એટલે શું થશે 2 તો OB બરાબર કેટલા થશે વર્ગમૂળમાં 2। ત્યાર પછી આપણે શું કરવાનું છે પરિકરની મદદથી પરિકરની મદદ વડે હવે શું કહે છે અહીંયા કે હવે પરિકર દ્વારા ઓને કેન્દ્ર લઈ પરિકર દ્વારા ઓને કેન્દ્ર લઈ આ ધ્યાન રાખજો ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યા લેવાની શું લેવાનું ઓબી જેટલી ત્રિજ્યા લેવાની અને સંખ્યા રેખા પર પી બિંદુએ
संख्या रेखा पर पेमा छेद दो एक चाप दौरवानू छे, तो ये जे बिंदु हमने छेदे छे ये तुम्हारे संख्या रेखा पर मळे जशे। तो खास अहींया ध्यान राखजो आपणे जे शुं करवानुं छे, तो विद्यार्थी मित्रों आपणे एक चौरस दौरवानो छे, अहींया जे तमारा ग्राफ पेपर नी अंदर आपेल छे ए प्रमाणे एक बिंदु ओ धारवानो छे, त्यांथी आपणे एक एकम जेटलुं એટલે કે જે બિંદુઓ છેદે છે એને શું કીધું છે આપણે એ નામ આપ્યું, એ નામ આપ્યું છે, અને ત્યાર પછી અમે એક લંબ ચોરસ દોરી અને એમાંથી એક આપણે વિકર્ણ દોરવાનો છે। અને વિદ્યાર્થી આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ આપણે ચોરસ દોરીએ છીએ અથવા સંખ્યા રેખા પર આપણે કોઈ બિંદુ લઈએ છીએ તો આપણને એક ચોરસ તો આવવાનો છે, એટલે કે ઝીરો એક આપણે એક એકમ થશે, આ બધું એક બીજી વચન એટલે કે આ કાટખૂણો થશે, આ બને ત્રિજ્યા રાખી અહીંયાથી આપણે એક ચાપ મારીએ તો આપણને કેટલી મળશે, વર્ગમૂળમાં બે સમની સંખ્યા મળશે। તો વિદ્યાર્થી મિત્રો આપ આ વિડીયો જોઈ અને જ્યાં સુધી નવો વિડીયો અપલોડ ના થાય ત્યાં સુધી જોતા રહો, શીખતા રહો અને ઘરે રહો અને સુરક્ષિત રહો। તો થેન્ક યુ વેરી મચ।